વિરામ બાદ હવે આગળ વાત કરીએ તો ઉપલેટા શહેરમાં જમવાની બાબતે થયેલી તકરારમાં મંદિરના પરિસરમાં ખેલાયો ખૂની ખેલ અને કરી દેવાઈ નિર્દોષની હત્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટાને જાણે કોઈની નજર લાગી હોય તેમ છેલ્લા ઘણા સમયથી અહીંયા મારામારી તેમજ હત્યાઓની ઘટના સામે આવી રહી છે. ત્યારે વાત કરીએ ઉપલેટા શહેરની કે જ્યાં મોજ નદી કાંઠે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એક માનસિક અસ્થિર મગજ ધરાવતા વૃદ્ધ દલિત વ્યક્તિને મંદિરના પરિસરમાં જ હત્યા કરી દેવાઈ છે અને બાદમાં હત્યા કર્યા બાદ હત્યારો ત્યાંથી પલાયન પણ થઈ ગયો હતો. તસવીરમાં દેખાતા આ એ જ વૃદ્ધ છે જેમને ઉપલેટાના સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં હત્યા કરી દેવામાં આવી છે, જે બાદ ઉપલેટા પંથકમાં ભારે ખરભરાટ મચી જવા પામ્યો હતો, જેમાં મૃતક માધવજીભાઈ ઉર્ફે બટુકભાઈ મેપાભાઈ વિંચુડા ઉંમર વર્ષ 64 વાળા વ્યક્તિ ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા, ત્યારે પરિવાર દ્વારા જણાવાયું કે તેઓ થોડા અસ્થિર મગજના પણ હતા. ત્યારે ઉપલેટા મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે બેઠા હતા ત્યારે ત્યાં રહેલ નારાયણભાઈ પોલાભાઈ ધૂલ સાથે જમવાની બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધેલ અને બાદમાં વધુ ઝપાઝપી થતાં નારાયણભાઈ ધૂલ દ્વારા બટુકભાઈને મોતને ઘાટ ઉતારી દીધા, હત્યા કરીને હત્યારો થઈ ગયો પલાયન. પરિવાર દ્વારા હત્યા અને એસ્ટ્રોસિટી દાખલ કરાઈ ફરિયાદ. હત્યારો ધરાવે છે નશા કરવાની કુટેવો. મૃતક બટુકભાઈ સોમનાથ મંદિર ખાતે અનેક વખત જતા હોય છે અને બાદમાં પરત ઘરે આવી જતા હોય છે, પરંતુ હત્યાનો બનાવ બન્યો તે દિવસે બટુકભાઈ સમયસર ઘરે ન આવતા તેમના પરિવારના સદસ્યો તેમને શોધવા માટે નીકળેલા હતા. ત્યારે પરિવારને જાણ થઈ કે બટુકભાઈ સોમનાથ મંદિર પાસે લોહી લુહાણ હાલતમાં પડ્યા હોવાનું માલૂમ પડતા તુરંત પરિવાર તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જે બાદ બટુકભાઈ લોહી લુહાણ હાલતમાં મૃત મરતા પોલીસે લાશનો કબજો લઈ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઘટનાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવેલ અને ઘટનાસ્થળ પર જેતપુર ASP પણ આવી પહોંચ્યા હતા અને આ અંગેની વધુ તપાસ અને પૂછતાછ હાથ ધરી હતી, જે બાદ બટુકભાઈની હત્યા કરવામાં આવેલ હોય અને આ હત્યા નારાયણભાઈ પોલાભાઈ ધૂલ દ્વારા કરવામાં આવેલ હોવાનું માલૂમ પડતા મૃતકના મોટાભાઈ દ્વારા નારાયણભાઈ પોલાભાઈ ધૂલ રહેવાસી ઉપલેટા ભવાનીનગર વાળા વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ઉપલેટા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ ફરિયાદ બાદ પોલીસ અલગ અલગ 3 ટીમો બનાવી હત્યારાને શોધવાની અને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી હતી. નિર્દોષ દલિત વૃદ્ધ વ્યક્તિની હત્યા કરનાર નારાયણભાઈ પોલાભાઈ ધૂલની જો વાત કરવામાં આવે તો હત્યા કરનાર નશાની કુટેવ પણ ધરાવતો હોવાનું સામે આવ્યું અને હત્યા કરનાર વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ 7 પ્રકારની ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાયેલ છે. ત્યારે આ નશાની કુટેવ ધરાવતા વ્યક્તિએ એક નિર્દોષ વૃદ્ધ વ્યક્તિની હત્યા કરી અને જીવ લઈ લેતા સમગ્ર પંથકમાં ભારે ખરભરાટ મચી જવા પામ્યો હતો. ત્યારે પોલીસે આ નિર્દોષ દલિત વૃદ્ધની હત્યા કરનાર હત્યારાની ધરપકડ કરી મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવેલ એસ્ટ્રોસિટી એક્ટ તેમજ હત્યાનો ગુનો નોંધી વધુ પૂછપરછ અને તપાસની આગળની તપાસ હાથ ધરી છે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસે બે વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ બાદ જે એક વ્યક્તિની હત્યા થઈ હતી અને હત્યા કઈ રીતના થઈ, શું બનાવ હતો આખો જરા જણાવશો? જે મોજ નદીના કાંઠે ઉપલેટા શહેરમાં મહાદેવનું મંદિર આવેલું છે, સોમનાથ મહાદેવના મંદિર ખાતે તારીખ 13/6 રોજ મરણ જનાર જે છે માધવજીભાઈ વિંજુડા, તે પોતે એકલા બેઠા હતા અને બપોરના સમયગાળા દરમિયાન આરોપી છે નારાયણભાઈ પોલાભાઈ ઘૂલ જે ત્યાં આવેલા અને તેમને જમવાની બાબતમાં માથાકૂટ થઈ અને ત્યારબાદ મામલો બિચકતા જે આરોપી છે તેણે મરણ જનારને માથાના ભાગે અને પગના ભાગે પેટના ભાગે મારામારી કરી અને તેને મૃત્યુ નિપજાવ્યું છે તેવી હકીકત મળેલી. ત્યારબાદ જગ્યા ઉપરથી આરોપી જે છે તે ફરાર થઈ ગયેલ, જેથી ઉપલેટા પોલીસ સ્ટેશને માનનીય SP સાહેબની સૂચના મુજબ અલ્ય અલ્ય 3 ટીમ બનાવી અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપી છે તે પ્રોહિબિશનના ગુનાઓમાં અને અન્ય ગુનાઓમાં સંડવાયેલો છે તેવી પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાય.